દેખાઈ રહી છે અને ડોલર ઇન્ડેક્સ પણ તમે જો પાછલા સપ્તાહે 92ની આસપાસ હતું, 92ની નીચે હતું ઇનફેક્ટ, અને આજે તમે જો તો 93.5ની આગળ જવાની તૈયારી કરી રહ્યું છે. આ ફેક્ટર્સ જે છે એ કદાચ આપણા માર્કેટને આગળ જતા કન્સર્ન બતાવી શકે, કારણ કે અહીંયાથી ઇન્ટરેસ્ટ રેટ વધવાના અથવા તો જે યુએસમાં આજે ચર્ચાઓ ચાલી રહી છે ટેપરિંગની એની પણ શક્યતા વધી જાય છે. ડિટેલમાં ચર્ચા કરીએ કોટક એમસીના ડેટના સીઆઈઓ લક્ષ્મી અય્યર. લક્ષ્મી, આ બધા ફેક્ટર કેટલા મહત્વના છે, એનાથી શું સંકેત મળે છે, ખાસ કરીને જે બોન્ડ ઈલ્ડ જે વધતી દેખાય છે યુએસમાં અને ડોલર ઇન્ડેક્સમાં જે વધારો થયો છે? નિશા, ડેફિનેટલી આ જે સંકેત જે બોન્ડ માર્કેટ એટલે ગ્લોબલ બોન્ડ માર્કેટ અને યુએસ માર્કેટ એમાં જે અમુક છે અને ડોલર ઇન્ડેક્સ આપણે બહુ એક ઇમ્પોર્ટન્ટ સંકેત આપે છે કે યુએસમાં જે રિકવરીની જે અપેક્ષા છે કદાચ એમનું પેસ થોડું વધારે થવાની શક્યતા છે. નંબર વન. નંબર ટુ, છેલ્લા અઠવાડિયામાં શુક્રવારે તમે જોયું હશે કે અનએમ્પ્લોયમેન્ટ જે ડેટા આવ્યું, જે ગેઇન્સ હતું, જોબની ગેઇન્સ હતું, એ એક સરપ્રાઈઝ એલિમેન્ટ હતું, વધારે ગેઇન્સ હતું. તો એના પ્રમાણે પણ એક અનુમાન મળે છે કે કદાચ જે ઇકોનોમિક એક્ટિવિટી અને મોમેન્ટમ છે એ યુએસ ની ઇકોનોમીમાં સારું થઈ રહ્યું છે. તો એના હિસાબે યુએસમાં પણ ફેડરલ રિઝર્વને ઓબ્ઝર્વ કર્યું છે કે કદાચ એમને જે ટેપરિંગ છે, દરેક મહિના એ લોકો 120 બિલિયન ડોલર ની બોન્ડ ની ખરીદારી કરી રહ્યા છે, જે ઓએમઓ કહેવાય કે જે પણ તમે યુનો મોનેટાઇઝેશન બેસિકલી ઇન્ફ્યુઝન કહેવાય. તો એ કદાચ બોન્ડ માર્કેટને લાગે છે ઓછું થઈ શકે છે આવતા મહિનામાં. તો એની માટે આવું બધું ચાલચલન જોવા મળ્યું છે 2 દિવસમાં. ઓકે, પણ કારણ કે ગત સપ્તાહે આપણે આરબીઆઈ પોલિસીને પણ જોઈ અને તે દિવસે જ તમે જો આપણે ચર્ચા કરી હતી કે આપણા બોન્ડ ઈલ 6.20 સુધી પહોંચી ગયા હતા અને આજે તમે જો 6.23 પર દેખાઈ રહ્યા છે, 6.23 અત્યારે આપણને બોન્ડ ઈલ દેખાઈ રહ્યો છે અને રૂપિયો પણ થોડો નબળો થયો છે. આ સંકેત પણ થોડા શું ચિંતાજનક હોઈ શકે, કારણ કે VRRRનું જે ઇન્ટ્રોડક્શન કર્યું છે આ પોલિસીમાં, તો એક બાજુ લિક્વિડિટી સક કરવાની ના પ્રયત્ન થઈ રહ્યા છે અને બીજી બાજુ ઇન્ફ્યુઝન એટલે બેલેન્સ કરવાની કોશિશ આરબીઆઈ કરી રહ્યું છે, પણ સફળ રહેશે? જ્યાં સુધી આપણું દેશમાં જે બોન્ડ ડીલ્સ છે એ એકદમ ગ્રેજ્યુઅલી વધશે, કાંઈ બોન્ડ માર્કેટની ચિંતાજનક વિશે નથી. પણ અબ્રપ્ટ કાંઈ મૂવમેન્ટ થાય, તમે જો યુએસની ઈલ્ડ એપ્રિલમાં કેટલું હતું, 1.75 હતું, પછી ઓલ ટાઈમ લો 1.1-1.2ની રેન્જમાં હતી અને હમણાં 1.3-1.35ની રેન્જમાં છે. તો આટલું અબ્રપ્ટ મૂવ હોય તો બોન્ડ માર્કેટમાં ચિંતાજનક વિષય છે. અમને ખાતરી છે કે સેન્ટ્રલ બેન્કર એક ગ્રેજ્યુઅલ રીતેથી બોન્ડ ડીલ્સમાં જે વધતું દેખાશે. મારા હિસાબે બોન્ડ ડીલ્સ વધવાનું જે ઇવેન્ચ્યુઆલિટી છે એ ઇનેવિટેબલ છે, પણ જ્યાં સુધી તમે એને ખીચી શકો અને એમાં ઓબ્વિયસલી રૂપિયાનું પણ રોલ છે. તમે જોશો કે બોન્ડ માર્કેટમાં વિદેશી રોકાણકારોની આટલી કાંઈ હજુન પોઝિટિવિટી નથી, કેમ કે ડોલર પણ સ્ટ્રેન્થન થઈ રહ્યું છે અને વેરી રિસેન્ટલી તમે જોયું હશે કે ટ્રેડ ડેફિસિટ આપણું જે એક્સપોર્ટ છે એક્સપોર્ટ પણ વધ્યું છે, પણ ઇમ્પોર્ટ એક્સપોર્ટના કરતા વધારે વધ્યું છે. તો નેટ જે હોય તમારું ડેફિસિટમાં થોડું વાઇડનિંગ હોય અને એના રીતે પણ અને યુએસનું ડેટા પણ જોઈને બંને રીતે તમે જોવો તો થોડું નિયર ટર્મમાં આપણું જે રૂપિયા છે એમાં પણ દબાણ આવી શકે છે અને બોન્ડ ડીલ્સ આવું બધું જે પરિસ્થિતિ છે નજરઅંદાજ નથી કરી શકતી. હવે આમાં મારા માટે અને માર્કેટની દ્રષ્ટિએ એક જ સવાલ છે, કારણ કે એક બાજુ બોન્ડ ઈલ્ડ વધી રહ્યા છે, માફ કરશો, ડોલર ઇન્ડેક્સ વધી રહ્યો છે અને બીજી બાજુ રૂપિયો નબળો થઈ રહ્યો છે અને જુલાઈમાં ઓલરેડી આપણે એફઆઈએસનો મોટો ચંક માર્કેટથી નીકળતા જોયો છે, વેચવાલી એફઆઈએસની જોઈ છે. આની અસર કોઈ એફઆઈએસના ઇન્વેસ્ટમેન્ટ પર થશે? શું ફરી પાછા તેઓ પોતાના પૈસા અહીંયાથી કાઢી શકે? ઇમિડિયેટલી અનિશા, મને બહુ નેગેટિવ ઇમ્પેક્ટ વિદેશી રોકાણકારોનો, કેમ કે એક્વિટીમાં તમે જોશો તો યર ટુ ડેટ 2021માં યર ટુ ડેટ પણ નેટ એ લોકોનું ઇન્ફ્લુઅન્સ છે. અફકોર્સ જુલાઈ મહિનામાં 12,500 કરોડ એ લોકો નેગેટિવ હતા એક્વિટીમાં પણ, શેરબજારમાં પણ એ લોકો વિકવાલી કરી રહ્યા હતા. પણ ઇમિડિયેટલી હમણાં તમે
ઓગસ્ટ નું 3-4 દિવસ નું ડેટા દેખો જોવો તો 8,000 કરોડ થી એ લોકો નેટ પોઝિટિવ છે. તો ઇમિડિયેટલી રિવર્સલ ઓફ ફ્લો ની મારી કઈ એમ કઈ વ્યૂ નથી ઓનેસ્ટલી, પણ થોડું કઈ ફેરફાર હોય ડોલર ઇન્ડેક્સમાં તો હજુ થોડું રૂપિયામાં દબાણ જોવા મળે તો થોડું પ્રોફિટ બુકિંગ સેલ્સ ઇઝ બટ નેચરલ. પણ એમ કઈ હેસ્ટન પેસ થી અહીંયાથી બહાર જવાની મારા હિસાબે પોસિબિલિટી ઓછું લાગે છે. ઓકે, તો જતા જતા આખરે સવાલ, માર્કેટ પ્લેયર્સને તમે અત્યારે શું સલાહ આપશો, આ બધા સંકેતોથી ડરવું કે થોડી સાવચેતી રાખવી, શું વોચ કરવું? ડેફિનેટલી તમે તેલનું દામ જો, હમણાં તો તેલનું દામ એકદમ થોડું મેલોડ ડાઉન છે. સોનાનું દામ જો, કેમ કે આ બે જે છે આપણા ઇલેક્ટ્રોનિક્સ ગોલ્ડ અને જે ઓઇલ છે, આપણા ત્રણ મોટા મોટા ઇમ્પોર્ટ્સ છે અને ઇમ્પોર્ટ્સ વધી રહ્યું છે, તો તમે એનું ધ્યાન રાખજો. નિયર ટર્મમાં તમે રૂપિયાનું પણ ધ્યાન રાખજો, કેમ કે આ જે છે તમારું એક્સટેન્ડેડ પાર્ટીમાં કદાચ એક પાર્ટી પૂપર જેવી રીતે હોય એવી કદાચ શકે છે, પણ ઓનલી નિયર ટર્મ માટે, તો એ તમે ધ્યાન રાખજો. ડેફિનેટલી, તો આ બધા પરિબળો તમારા રોકાણને અથવા ટ્રેડિંગને ક્યાંક કહી શકાય કે પિન કરી શકે, ત્યાં ક્યાંક પ્રોબ્લેમ ઊભો કરી શકે, તો આ બધા ડેટાને આપણે વોચ કરતા રહીશું. આભાર લક્ષ્મી આખી ડિટેલ શેર કરવા માટે, કારણ કે રોકાણકારોના મનમાં ઘણી બધી મૂંઝવણો છે આ બધા ડેટાને લઈને પણ, જે આજે થોડી ક્લિયર ચોક્કસ થતી દેખાઈ હશે. આભાર લક્ષ્મી.